મારું નામ હીરાભાઈ જેઠાભાઈ ભરવા, મારું ગામ હાથજ. હું રોડ ઉપર ભરવાડ, નવા ભરવાડવાસ રહું છું. હવે ત્યાં આગળ હું બેઠો તો આજે 11:40 એટલે મને ભાનુજોતાનો ફોન આવ્યો. મને કે પેલો તારો ભત્રીજો છે એ મારો ફોન ઉઠાવતો નહીં. મેં કીધું ભાઈ એ તમારો વિષય છે, એમાં હું શું કરું? હું તો મારી ખેતી કરું છું, મારી ગાયો ચારું છું, એમાં મને કોઈ ખ્યાલ નહીં. તે મને કે તારી માને ઠોકું 24 કલાકની અંદર જો તારું મર્ડર ના કરું તો હું ભાનુજોધા નહીં, અને તને તારા છોકરાને 3 દિવસમાં તો કટકાટ કરી નાખીશ, કાપી જ નાખીશ, મૂકીશ જ નહીં. એટલે એને દરેક મને આ કરવાનું કારણ મને ખણલાઈ ઉઘરાઈ મારી જોડે કે આ બધાય લોકો જોડે ઝઘડો થયો છે, એટલે આ બધાએ 2-2 લાખ રૂપિયા આપ્યા છે, તું મને 2 લાખ રૂપિયા હાલ. મેં કીધું હું તમને 2 કઈથી આલું? એટલે સાહેબ મેં ના આલ્યા એટલે મારી જમીન ઉપર કબજો કરી લીધો. મરીડા મારી જમીન છે, મારું મકાન હતું એ તોડે જીસીબી મારી એને નવું બનાવી દીધું ત્યાં આગળ, અને એને તાત્કાલિક નવો બોર બનાવી અને વીજળીની ચોરી કરીને આજે પણ એની મોટર ચાલુ છે મારા ખેતરની અંદર, અને મને એને ધમકી આલી તારી માના ઠોકું મને દસ્તાવેજ કરી હાલ. મેં કીધું પૈસા આલ્યા વગર તને કઈ રીતે દસ્તાવેજ કરી આલું? મારી કાંકે તો મને પેલા 2 લાખ રૂપિયા હાલ. મેં કીધું મારી જોડે કશું નહીં અત્યારે, પછી આપ જીવવા દો, તમને ભગવાને બહુ આપ્યું છે અને મને જીવવા દો, અને તમે જીવો શાંતિથી, તમને સમાજ આગળ લાવ્યો છે, સમાજની માં ના પડ્યો, અને જપો. મને કે તારી બેનને આમ તેમ કરું, તારી છોકરીને રાખું, ખરાબ ખરાબ મને ગાળ્યો બોલી, અને મને કીધું તારે આ સકરિયા મહારાજે હું મારી ગેંગ લઈને આવ્યો છું અમે 10 જણા, એટલે અહીંયા આગળ આવી જા, તારા બાપના બિયાવાનો હોય જેઠા પોપટનો તો અહીંયા આગળ આવી જા. મેં કીધું ભાઈ હું મારા ઘેર બેઠો છું, મારે કઈ જવાની શક્તિ નહીં, મારી જોડે માણસ નહીં, મારી જોડે રૂપિયા નહીં, હું મારા ઘેર બેઠો છું, તારે મારવો હોય તો મને અહીંયા આય ભાઈ, બાકી મને તું ફોન ના કરી શકે. કારણ કે તારી જમીન મરીડા વાળા લીધી એવી, તો વાલ્લા વાળી ના લાવતો હું ભનુ જોધાના પેટનો નહીં. તારી મારી જમીન વાલ્લા છે અત્યારે 5 વીઘા, મને કે એ જમીનમાં તું તારો છોકરો ગમે તે એક દાદો આવવાના 3 દિવસમાં જો કટકા ના કરું ને તો હું ભાનુ જોધાના પેટનો નહીં. મેં બેન ઠોક ધારાસભ્યોને નહીં મળ્યા, પીએસઆઈ ઉપર કેસ કર્યા છે, એમએલએ ઉપર કર્યા છે, એમએલએ છે ને કોર્ટના બાયના માર્યો હતા, તું કઈ તું તારી કઈ આશીષ? એટલે મારું સાહેબ એ કહેવાનું છે કે અમને આ 2-3 દાડામાં ગમે તે જગ્યાએ મારશે, પોલીસમાં અમે એનું નિવેદન આપ્યું, કેસ પણ એફઆર ફડાઈ છે. એટલે મારું કહેવાનું એક જ ભાવ છે કે પોલીસ તાત્કાલિક આના પગલા લે અને મને અરજ કરે, નહીં તો અમને કઈ જગ્યાએ આ અમને મારે અમને કોઈ ખાતરી ન થઈ. મૂળ ઝઘડો છે, મૂળ ઝઘડો આ મારી જમીન લઈ ગયો, આ મૂળ ઓલું ખંડલાઈ ઉખડાવવામાં 2 લાખ રૂપિયા હાલ કે મારા એમએલએ જોડે ઝઘડો થયો, પેલા જોડે ઝઘડો થયો, દાદા ભરવાડ આવશે તું કેમ ના હાલ? મેં કીધું ભાઈ મારે ઝઘડામાં આવવું નહીં, મારી મારી ગાયો ચારવી છે, મારે મારી ખેતી કરવી છે, અને હું શું કરવા આલું? તમારે ખોટા કરવા છે, લોકોનો ગળા દબાવી લેવા છે, તમારે લોકોને ધમકી આલીને લેવા છે, લોકોનો કબજા આલી કબજો લઈ લેવો છે, મારે એવું કશું લેવું નહીં. હું મારી મિલકત ઉપર રળી ખાઉં છું, મારી ગાયો અને મારી 5 વીઘા જમીન. તે મને ખરાબ ગાળ્યો બોલી અને કે આ જમીન ઉપર કે મારી આ મરીડાવાળી જમીન જેઠા પોપટ મારા ફાધરનું નામ એમના નામ છે, એક રણજીતસિંહ મોહનસિંહ સાસઠિયા એમના નામે છે, અને એક પેલા મનુભાઈ મરીડાના વકીલ આ 3ના નામ છે, અને એ જમીન એવું ઠોકી ગયો, મારું મકાન પાડી દીધું અહીંથી. અમને ફરિયાદ કરવા આવે માં જ નાખું કે તે હું કગરિયામાં જ રહ્યો કે રવા દો ભૂટ્યો રવા દો, અને એની બીક અમને લાગે છે. મારી જોડે છે ને, હા દસ્તાવેજ મારી જોડે, નકલ વકલ બધું. હા મારા બાપાના નામની, એટલે અમે જમીનમાં નહીં જવા દેતા. મને આજે પાછી એવી ધમકી આલી કે હવે બેટા એમાં નહીં આય એક તો, પણ વાલ્લાવારી જમીનમાં તું આય, એટલે અહીંયા જો તારા કટક્યા ના કરી નાખું તો હું મારા જોધારા પેટનો, ને એ પાછું રેકોર્ડિંગ પણ છે બધું મારી જોડે, ફોનમાં છે ને આ બધું જ રેકોર્ડિંગ છે, હું મારા મોંથી બોલું એવું નહીં, તમે તમારે રેકોર્ડિંગ મેલું, હું રેકોર્ડિંગ સાંભળો, હું જે એ બોલ્યો છે એ જ તમારે સાંભળવાનું, હું બોલું એ નહીં સાંભળવાનું. એટલે મેં પોલીસ સ્ટેશનમાં એફઆર ફડાવી છે, ફરિયાદ આપી છે, એટલે તાત્કાલિક આના પગલા લે, નહીં તો હવે મને કઈ ટાઈમે મારે એ જવાબદારી.